નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણવા છું વાસુદેવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 નો વિષય હિન્દી, જેમાં આપણે પાઠ 15 નું ભાષાંતર જોઈએ છીએ, જેમાં પાઠ નું નામ છે સ્વરૂપો સે લીવું. અને પેલા કો ભાષાંતર થોડું વધુ હતું, યાદ આપણા લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. ભાષાંતર કરવાનું કે એટલે જે વાક્ય આપ્યું હોય એનું ગુજરાતીમાં અનુવાદ, એટલે કે ગુજરાતી કરવાનું છે, બરાબર. બાકી પરીક્ષામાં કે કેમ તમે ભૂલ કરતા નહીં. ભાષાંતર એટલે કે વાક્ય આપેલું એનું ગુજરાતી. તો સમૂહ માંથી ઈસી સી પર ધ્યાન નહીં દેતા. હા, આપણું વાક્ય શું છે કે સમૂહ માંથી ઈસી સી પર ધ્યાન નહીં દેતા. હા, આજ ધ્યાન વાક્ય છે. એક દિન સોનુ ને કેળા ખાકર ઓર છિલકા રાસ્તે પર ફેંક દિયા. હવે શું કે છે કે એક દિવસ સોનુ એ કેળું ખાઈને છાણ રસ્તા ઉપર ફેંકી. પછી વાક્ય છે, ઉસી સમય ઉસને જમીન પર ગીરતી હુએ એક પતંગ દેખી. ત્યારે એ સમયે જમીન ઉપર પડતી પકડવા માટે દોડ્યો. સોનુ પતંગ પકડવા માટે દોડ્યું, બરાબર. પછી વાક્ય છે, ઉસકા પેટ એટલે કે છિલકે પર પડા ઓર બહુ ફિસલ ગયા. એટલે ઉસકા એટલે કે તેનો પેટ એટલે પગ, કેળા કે છિલકાનું છાણ પર એટલે તેના પર પડા ઓર મહ ફિસલ ગયા એટલે કે તે લપસી ગયો. ઉસકા પેર કેવે કે છિલકે પર પડા ઓર મહ ફિસલ ગયા. તેનો પર કેળાની છાલ ઉપર પડ્યું અને તે લક્ષી ફિસલ એટલે કે લક્ષી પર લક્ષી ગયો. ત્યાર પછી છે, ઉસકે ઘૂંટણે મે ચોટ લગી એટલે કે તેના ઘૂંટણમાં ચોટ એટલે કે વાગ્યું, તેને ઘૂંટણમાં વાગ્યું. તેને
31 વાદ્યુ બરાબર પછી આપણે છે થોડું કે આપણે બીજા લેક્ચરમાં જોશું બરાબર છે કે આને આજે આ હોમવર્કમાં એકવાર લખી અને બાકી બુકમાં પણ એકવાર લખવાનું છે ને એક વખત હોમવર્ક બુકમાં લખવાનું છે ફરી પણ સુરેશ લેક્ચરમાં થેન્ક યુ